અત્યારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આયુષી સતત અમને અપડેટ્સ આપી રહ્યા છે, કારણ કે મંતવ્ય ન્યૂઝનું આ ખાસ કવરેજ સીધું અયોધ્યાથી। તો રાહ જોવાઈ રહી છે હવે વડાપ્રધાનની, ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે ગણતરીના જ કલાકો, ગણતરીની મિનિટો બાકી છે ભૂમિપૂજનને લઈને। તો અયોધ્યામાં લોકો ઘરની બહાર દીવડા પ્રગટાવશે, અને સાથે સમય સાથે સાથે જ સમગ્ર દેશમાં પણ દીવા પ્રગટાવવામાં આવશે, કારણ કે રામ જન્મભૂમિ પરિસર પર આજે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે। રામ જન્મભૂમિ શિલાન્યાસને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો 5 તારીખે જ્યારે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું હતું, ભૂમિપૂજન થવાનું છે, ત્યારે વર્ષ 1992માં બાબરીનો ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો। દેશના અલગ અલગ પ્રાંતમાંથી કાર સેવકો પહોંચ્યા અને પોતાની સેવા આપી હતી, અને બાબરી તોડી ત્યાં ભગવાન રામનું મંદિર બનાવી દીધું હતું। અશોક રાવલ, કે જેઓ વીએસપી મહામંત્રી છે, તેઓનો અનુભવ શું રહ્યો હતો તે પણ જણાવ્યું હતું, સાથે જ તેઓ કેટલા ખુશ છે તે અંગે પણ તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। વર્ષથી આપ એની સાથે જોડાયેલા છો, રામ મંદિરને લઈને અનેક લોકોએ બલિદાન આપ્યા તેવું પણ આપણે જોયેલું છે, પણ જ્યારે આ રામ મંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે ત્યારે શું કહેશો? જય શ્રી રામ। એક તો કાલનો જે દિવસ છે એટલો આનંદનો દિવસ છે કે એને કોઈ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। એનું કારણ કે 500 વર્ષના સંઘર્ષ પછી આ દિવસ આવ્યો છે। 500 વર્ષના આપણે લગભગ 76 યુદ્ધ થયા અને 400,000 લોકોએ બલિદાન આપ્યું, તારા આજનો આ કાલનો દિવસ આવે છે, એટલા માટે આનંદ હોય સ્વાભાવિક છે। આપણા કેટલા રાજા મહારાજાઓ સંતોએ અને કેટલા બધા હિન્દુ પ્રજાએ આટલું બલિદાન આપ્યું છે, એના બલિદાનોના આધાર ઉપર આ થયું। અને વિશ્વ હિન્દુ પરિષદ તો લગભગ એમના 64માં સ્થાપના થઈ અને 84માંથી વિશ્વ હિન્દુ પરિષદના કામ સોંપવામાં આવ્યું, અને એ હાથમાં જ્યારે કામ લીધું વિશ્વ હિન્દુ પરિષદે, એ પછી લગભગ 92 સુધી આ કાર સેવા થઈ, બીજી કાર સેવા બાબરી ધ્વંસ થયો ત્યાં સુધી લગભગ સતત કાર્યક્રમો, કંઈક ને કંઈક કાર્યક્રમો રહ્યા, અને એમાં સંતો મહંતોનું બહુ જ યોગદાન રહ્યું વિશ્વ હિન્દુ પરિષદમાં, અને એમના દ્વારા આખું એક જનજાગૃતિનું અભિયાન ચાલ્યું, અને કેટલા બધા કાર્યક્રમો થયા, પુષ્કળ કાર્યક્રમો થયા, રથયાત્રાઓ નીકળી, ગંગા યાત્રા નીકળી, રામ જાનકી યાત્રા નીકળી, પાવડી યાત્રા નીકળી, શિલા પૂજનો થયા, ઠેર ઠેર લગભગ 3,00,000 ઉપર ગામડાઓમાં જવાનું થયું, અને આટલા રીતે એક જાતનું હિન્દુત્વનું એક જાગરણ નિર્માણ સંતોના કારણે અને વિશ્વ હિન્દુ પરિષદના થયું। એમાં એક કાર સેવા 90માં થઈ અને બીજી 92માં કાર સેવા। દિવાળી પૂર્વે જ દિવાળી છે તે સમગ્ર દેશમાં હાલ જોવા મળી રહ્યું હોય। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।